અમદાવાદમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો ત્યારે ભદ્ર માર્કેટમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે. ખરીદીમાં લોકો સાવચેતી નથી રાખી રહ્યા. ઘણા લોકોએ માસ્ક પણ નહીં પહેર્યા ત્યારે સામાજિક અંતરના પણ ધજાગરા જોવા મળી રહ્યા છે. दिवाळी ने हवे गणतरीना दिवसो बाकी छे त्यारे दिवाळी नी तहेवार नो माहोल जे छे ते अमदावाद मां जाम्यो छे ने कोरोना काळ वच्चे तमाम खरीदी करता लोको जे छे ते सोशल डिस्टन्सिंग नुं पालन नथी करी रह्या ने क्यांक कोरोना अमदावाद मां भूलाई चुक्यो होय तेवुं लागी रह्युं छे. हालना जे दृश्यो अमदावाद नुं सौथी जूनुं अने जाणीतुं मार्केट भद्र लाल दरवाजा मार्केट खातेना छे ने त्यां खचोखच भीड जे छे ते जोवा मळी रही छे. कोई पण व्यक्ति जे छे ते सोशल डिस्टन्सिंग नुं पालन नथी करी रह्या अने केटलाक वेपारीओ तथा जे खरीदी करता लोको छे ते लोको द्वारा मास्क पण नथी पहेरवामां आवतुं. आ भीड क्यांक जे छे ते સંકેત જે છે તે આપી રહ્યું છે કે આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરની અંદર વધી શકે છે. દ્રશ્યો જોતા જ લાગી રહ્યું છે કે લોકો જે છે તે ક્યાંક કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે, કોઈ પણ પ્રકારની સાવચેતી જે છે તે નથી રાખી રહ્યા. લીકે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરવામાં આવતું અને માર્કેટ જે છે તે દિવાળીના તહેવાર માટે જાણે કોરોના ઘરે લઈ જવા માટે ખુલવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક હવે શહેરની અંદર જે પ્રકારે સંક્રમણ ઘટ્યું છે, પરંતુ આ દિવાળીના ટાણે જ એટલે કે તહેવાર ટાણે જ આ સંક્રમણ વધે તેવી શક્યતા રહેલી છે. કારણ કે આ દ્રશ્યો ખૂબ જ ગંભીર કહી શકાય. લોકો જે છે તે લોકો પણ સાવચેત નથી બની રહ્યા અને ક્યાંક જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે તંત્ર પણ કોઈ પણ પ્રકારનું જે કહી શકાય કે નિયંત્રણ એટલે કે પાલન નથી કરાવી રહ્યું, જેના કારણે હવે શહેરની અંદર ફરી એકવાર મે મહિના જેવી સ્થિતિ થાય તો કોઈ નવાઈ નહીં. કારણ કે દિવાળીના સમયે જ આ પ્રકારે આજે તમામ જે લોકો છે તે લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરવામાં આવતું અને બિંદાસ્તપણે ખરીદી જાણે કોરોનાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ અમદાવાદ.